हेलो, अपने स्वाध्याय 10.5 पूरु कर्यु ने। प्रकीर्ण उदाहरणों ए शुरू करवाना छे। उदाहरण 23, देखाओ 2x + y - 3 = 0, 5x + ky - 3 = 0 और 3x - y - 2 = 0 संगामी हो तो के ની કિંમત શોધો। આપણે એક થોડીક વધારાની વાત, એક તો સંગામી રેખાઓ એટલે શું કે બે અથવા બે થી વધુ રેખાઓ એક જ બિંદુમાં છેદે અથવા એક જ બિંદુમાંથી પસાર થાય તો એવી રેખાઓને સંગામી રેખાઓ કહેવાય। તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, પણ તમને કોમ્પિટિટિવના લેવલે ઉપયોગી થાય એવી એક શરત એ આપું છું। ત્રણ ભિન્ન રેખાઓ, તમે એની નોંધ પણ કરી રાખજો, તમને એ કામ લાગશે। આ વસ્તુ તમે નોંધી રાખજો, ત્રણ ભિન્ન રેખાઓ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 અને a3x + b3y + c3 = 0 એ સંગામી હોય તો અને તો જ એટલે ગણિતની ભાષામાં ત્યાં આવશ્યક અને પર્યાપ્ત શરત એવું પણ કહેવાય। તો અને તો જ એટલે રેખાઓ સંગમી હોય તો આપણે જે શરતોની વાત કરવાના છીએ એનું પાલન થાય, અને શરતોનું પાલન થાય તો રેખાઓ સંગામી હોય। તો એ જે શરતો છે એની આપણે યાદી કરીએ। આ ત્રણ સમીકરણો છે ને એના જે સહગુણકો છે a1 b1 c1 a2 b2 c2 વગેરે, એનાથી બનતા ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય એ 0 હોય એક શરત। બીજી શરત, નિશ્ચાયક a1 b1 a2 b2 પેલા અને બીજા સમીકરણમાંથી એક્સ અને વાયના સહગુણકોથી બનતો દ્વિહાર નિશ્ચાયક એનું મૂલ્ય એ શૂન્યતર હોય। એવી રીતે બીજી અને ત્રીજી રેખા માટે a2 b2 a3 b3 આ નિશ્ચાયક શૂન્યતર હોય, અને ત્રીજી પહેલી અથવા પહેલી ત્રીજી રેખા તો એનું મૂલ્ય એ જે દ્વિહાર નિશ્ચાયક મળે ને સહગુણકોથી બનતો દ્વિહાર નિશ્ચાયક એ મૂલ્ય પણ શૂન્યતર હોય। આ બધા દ્વિહાર નિશ્ચાયક અથવા ત્રિહાર નિશ્ચાયક એમાં ક્રમ પાકો કરવાની જરૂર નથી, તમે ગમે તે રેખાના સમીકરણમાંથી સહગુણકો પહેલી આરમાં બીજી આર ત્રીજી આર ગોઠવી શકો। આ મૂલ્ય 0 હોય અને આ 3 શૂન્યતર હોય। આ યાદ રાખજો, તમને કદાચને આવો પ્રશ્ન જો એમસીક્યુમાં મૂકે તો ઉપયોગી થશે, ઝડપથી પતી જશે, ટૂંકમાં થશે, બરાબર? ઓકે, હવે આપણે ઉદાહરણ 23ની વાત કરીએ। રેખાઓના જે સમીકરણ આપ્યા છે ને એ હું અહીં લખું છું, એ સંગામી હોય તો કે શોધો એવો પ્રશ્ન છે। 2x + y - 3 = 0, 5x + ky - 3 = 0 અને 3x - y - 2 = 0। ટેક્સ્ટબુકની અંદર એક રીત આપેલી છે એટલે એમાં શું કર્યું છે એ વાત નહીં સમજી લે, તમે એ રીતને પણ ફોલો કરી શકો। આપણે
અન્ય રીતે ગણીએ એટલે તમને બે રીત મળી જાય ને, એક ટેક્સ્ટબુકમાં છે અને એક આપણે ગણીએ. ટેક્સ્ટબુકમાં શું કર્યું છે, જે સમીકરણમાં અજ્ઞાત સહગુણક કે છે એ સિવાયના જે બે સમીકરણો છે એને ઉકેલા છે, ઉકેલીને એનું છેદબિંદુ ગણ્યું છે. ત્રણ રેખાઓ સંગામી હોય એટલે તમે આમ આકૃતિથી વિચારો ને તો એ ત્રણેયનું છેદબિંદુ. આ એક જ બિંદુમાં છેદતી રેખાઓ, સંગામી રેખાઓનો મતલબ આવો થાય. તો કોઈ પણ બે સમીકરણ ઉકેલી અને એનું છેદબિંદુ ગણો. રેખાઓ સંગામી છે એટલે ત્રીજી રેખા એ જ બિંદુમાંથી પસાર થાય છે, એટલે તમે મેળવેલું બિંદુ ત્રીજું જે સમીકરણ છે એનું સમાધાન કરે છે. એટલે ટેક્સ્ટબુકની જે પદ્ધતિ એમાં શું છે, પહેલું અને ત્રીજું સમીકરણ ઉકેલી નાખ્યા એટલે તમને છેદબિંદુ મળી ગયું. પણ રેખાઓ સંગામી છે તો એ બિંદુ સમીકરણ બે દ્વારા દર્શાવતી રેખા એના પર આવેલું છે એટલે કે એ સમીકરણનું સમાધાન કરે છે. એક્સ અને વાયની કિંમત મૂકી દો એટલે અજ્ઞાત કે મળી ગયો. આ ટેક્સ્ટબુકની પદ્ધતિ છે. માત્ર કે જ મેળવવાની વાત હોય ને, ત્રિહારની સેગ બરાબર જીરો મૂકી દો એટલે કે મળી જાય. બરાબર બે રીતે તમે ગણી શકો, ત્રિહારની સેગ બરાબર જીરો એ હું તમને આ દાખલો બે રીતે ગણી કહું છું. પછી સ્વાધ્યાયમાં આવે ત્યાં સુધી તમે જોઈ લેજો, નક્કી કરી લેજો શું કરવું એ. હવે એને છે ને નંબર આપી દઈએ આપણે, પેલું સમીકરણ બીજું સમીકરણ એટલે લખવામાં સરળતા રહી આપણે, એક બે અને ત્રણ. સમીકરણ એક અને ત્રણ ઉકેલતા એ સમીકરણો અહીંયા લખીએ. તમે સમીકરણો ઉકેલ છે ને એ તમને અનુકૂળ હોય એવી કોઈ પણ રીતે મેળવી શકો. અત્યારે તમારી દસમા ધોરણની ચોકડી ગુણાકાર વાળી રીત કરીએ છીએ, માઇનસ ટુ માઇનસ થ્રી છેદમાં માઇનસ ટુ માઇનસ થ્રી એટલે વન અને વાય બરાબર માઇનસ ઈસાની માઇનસ ચાર માઇનસ માઇનસ પ્લસ નવ છેદમાં માઇનસ ટુ માઇનસ થ્રી એટલે એ પણ વન થશે. તમે જુઓ વન વન બિંદુ પહેલા અને ત્રીજા બે સમીકરણનું સમાધાન કરે છે. તો સમીકરણ એક અને ત્રણ દ્વારા દર્શાવતી રેખાઓનું છેદબિંદુ વન વન છે, પરંતુ આપેલી રેખાઓ સંગામી હોવાથી તે બિંદુ સમીકરણ બે નું સમાધાન કરતું બિંદુ છે. એટલે સમીકરણ બે માં તમે એક્સ ની જગ્યાએ એક અને વાય ની જગ્યાએ એક મૂકી દો એટલે જેનો અજ્ઞાત છે કે એ મળી જશે. તેથી 5 ઇન્ટુ વન પ્લસ કે ઇન્ટુ વન માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો મળી ગયા ને, કે કેટલા માઇનસ બે. બરાબર આ રીતથી ગણવું હોય તો કેમ થાય, હાલો એ પણ સમજી લઈએ.
અથવા આપેલી રેખાઓ સંગામી હોય તો આ જે ત્રિહાર નિશ્ચય છે ને એ લખીએ આપણે 2 1 - 3 5 k - 3 3 - 1 - 2 इक्वल टू जीरो एनु विस्तरण करिए 2 - 2 k - 3 त्रिहार निश्चायक नु विस्तरण तो आवड़ी गयुं ने हवे आपणे शुरुआत करी त्यारे आखी चर्चा करी थी ने एटले तमे प्रेक्टिस माटे क्यारेक क्यारेक अहींया जे आपणे निश्चायकनी वात करता होय ने एने रफमां लखी अने ट्राई करो एमने मैं तमे निश्चायक तो लखी सको नौ घटको પણ વિસ્તરણ કર્યા પછી એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ તો તમને ખબર ના પડે બરાબર ઓકે ચાલો -10 - -+9 - 3 - 5 - 3 k = 0 ગુણી નાખીએ -4 k - 6 આ -1 થયા ને ગુણાકારમાં માઇનસ એટલે -1 + 1 +15 અને +9 k 9 k માંથી 4 ગયા એટલે 5 k 16 માંથી 6 ગયા 10 તો k બરાબર -2 તો k બરાબર -2 માટે બાકીની જે ત્રણ શરતો આપણે લખી હતી ને એ તમારે ચેક કરવી પડે k બરાબર -2 માટે પહેલી બીજી રેખા એક્સ અને વાય ના સહગુણક જો અહીંયા આપણે કે ની જગ્યાએ -2 મૂકી દઈએ છીએ બીજી રેખાનું સમીકરણ છે ને એમાં વાય નો સહગુણક જે કે છે એની જગ્યાએ -2 મૂકી દીધા આ ત્રણેય પહેલી બીજી રેખા બીજી ત્રીજી અને ત્રીજી પહેલી અથવા પહેલી ત્રીજી એમાંથી એક્સ અને વાયના સહગુણકોથી જે દ્વિહાર નિશ્ચાયક બને એ ત્રણેય મૂલ્યો શૂન્યતર રહેવા જોઈએ -4 - -5 મૂલ્ય કેટલું આવે એ અગત્યનું નથી જીરો ના થવું જોઈએ એમાં શું છે એ મૂલ્ય જીરો થઈ જાય ને તો જે બે રેખાઓના સમીકરણમાંથી તમે એક્સ અને વાયના સહગુણકો લઈ અને નિશ્ચાયક બનાવ્યો હોય એ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તમે જોજો a1 b1 a2 b2 આવો નિશ્ચાયક લખી બરાબર જીરો કરીને વિસ્તરણ કરજો ઢાળ સરખા આવશે ઢાળનું સૂત્ર યાદ છે ને -a1 / b1 અથવા બીજી રેખા હોય તો -a2 / b2 સમાન ઢાળ થઈ જાય ને એટલે રેખાઓ છેદે નહીં હવે બીજી અને ત્રીજી રેખા તો એના માટે 5 - 2 3 - 1 - 5 + 6 અને ત્રીજી પહેલી રેખા 3 - 1 - 2 - 1 - 3 + 2 ≠ 0 તો કે બરાબર -2 આમાં ચેક ના કરવું પડે આમાં ચેક કરવું પડે આમ તમે જુઓ ને તો બે લંબાઈ લગભગ સરખી જ થાય એક ટૂંકું છે ને એક લાંબું છે ને એવું નથી ટૂંકમાં હા તમને એમસીક્યુમાં કેનું મૂલ્ય કેની એક જ કિંમત મળતી હોય તો ફટાફટ પતી જાય ઝડપથી પતી જાય ઓકે ચાલો એના પછીનો દાખલો જોઈએ 24મું ઉદાહરણ એક્સની ધન દિશા સાથે 135° માપનો ખૂણો બનાવતી રેખાને સાપેક્ષ બિંદુ 4 1 નું રેખા 4x - y = 0 થી અંતર લંબઅંતર નથી જોજો અંતર શોધો એક્સ અક્ષની ધન દિશા સાથે 135° માપનો ખૂણો બનાવે એવી એક રેખા આપણે એની આકૃતિ કરીએ તમારી ટેક્સમાં પણ આકૃતિ આપી છે તમે જોઈ શકો
થોડી વ્યવસ્થિત આકૃતિ થાય એટલે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ. ચાલો, એકસક સાથે ધન દિશામાં 135 અંશ, એટલે 135 અંશ માપવાની જરૂર નથી. આ રીતે એક રેખા આવેલી છે, રકમ બરાબર સમજતો એ અગત્યનું છે. આ ખૂણો છે ને એ 135 અંશનો છે. એના પર એક બિંદુ છે 41, અને બીજી એક રેખા છે 4x-y = 0. 4x-y = 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઉગમ બિંદુમાંથી 0, 0 નું સમાધાન કરે જ ને, બરાબર. અથવા આપણે લખ્યું છે ને, જો સમીકરણનું અચળ પદ શૂન્ય હોય તો એ વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય. એટલે તમને બીજું સમીકરણ આપ્યું છે, એમાં અચળ પદ શૂન્ય છે ને, 4x-y = 0. આ રેખા જે છે 135 અંશનો ખૂણો બનાવે છે, એના પરનું એક બિંદુ છે, સપોઝ એને આપણે પી કહીએ. કયું બિંદુ છે? 41. તો એ બિંદુથી 4x-y = 0 રેખાને સાપેક્ષ, એટલે રેખા ઉપર ચાલ્યા જાઓ. ટૂંકમાં આ જે છેદ બિંદુ આવ્યું ને, એને સપોઝ આપણે એમ કહીએ, તો તમારે શોધવાનું શું છે? પીએમ અંતર. આખી આકૃતિ તમે સમજી લ્યો તો પીએમ અંતર શોધવાનું છે, એ તમારો પ્રશ્ન થયો. તો એના માટે શું કરવું પડે? એમ બિંદુના આયામ ગોતવા પડે. હવે એમ બિંદુ છે એ આપેલી રેખાઓનું છેદ બિંદુ છે. એક રેખાનું સમીકરણ તમારી પાસે છે 4x-y = 0. આ 135 અંશના ખૂણાવાળી જે રેખા છે ને, તો એનું સમીકરણ તમે મેળવી શકો ને. એનો ઢાળ કેટલો? 10 x 135, 3π/4. બિંદુ આપ્યું છે રેખા પર, કયું? 41. તો બિંદુ ઢાળ સમીકરણ પરથી એનું સમીકરણ મળે, બરાબર. એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર 135 અંશ માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ, આપણે શું કહેશું એને? એમ. ટેન 135 અંશ, ભાગ પાડતા આવડે ને, 180 - 45 અથવા 90 - 45, બે રીતે ચાલે. બીજું ચરણ 10 ઋણું હોય અને 180 અંશ એટલે પાઈ થયા, લીધે ન બદલાય. તમે 10 45 ડિગ્રી જાણો છો, 1, પણ આગળ માઇનસ નિશાની છે ને, એટલે રેખાનો ઢાળ કેટલો થયો? -1, બરાબર. આ રેખા પરનું બિંદુ એને આપણે ઓળખાવી દઈએ x1 y1 તરીકે. એ બિંદુ કયું છે? 41. તો y-y1 = m કૌંસમાં x-x1 પરથી રેખાનું સમીકરણ y-1 - 1 કૌંસમાં x-4, એટલે y-1 = -x+4, એટલે કે x + y = 5. એમ લખવું હોય તો એ ચાલે ને. હવે એને 4x-y = 0 એ રેખા સાથે ઉકેલીએ, સમીકરણ ઉકેલીએ, એટલે આપણને બિંદુ એમ એના યામ મળી જાય. અને પછી આપણા પ્રશ્ન પ્રમાણે આપણે શોધવાનું શું છે? પીએમ અંતર. બિંદુ અને રેખા વચ્ચે લંબ અંતર નથી, રેખાને સાપેક્ષ, એટલે રેખા પર આગળ ચાલવાનું. બિંદુ પી થી આ 135 અંશનો ખૂણો બનાવતી રેખા છે ને, એના પર ચાલવાનું. 4x-y = 0 આવે ને અટકી જવાનું. એ અંતર કેટલું છે એ શોધવાનું છે.
એ બેને ઉકેલ લઈએ, એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ફાઈવ. એમાં વાયની જગ્યાએ ફોર એક્સ મૂકી દઈએ, વાય ઇક્વલ ટુ ફોર એક્સ. લોપની રીત, લોપની રીત જ કહેવાય ને, કે આદેશની રીત કયો, શું કયો તમે? ફાઈવ એક્સ ઇક્વલ ટુ ફાઈવ, તો એક્સ ઇક્વલ ટુ વન, એક્સ ઇક્વલ ટુ વન, તો વાય ઇક્વલ ટુ ફોર. એટલે આકૃતિમાં દર્શાવેલા બિંદુ એમ ના અહીંયા, બિંદુ એમ ના અહીંયા વન ફોર. હવે અંતર સૂત્ર પીએમ અંતર, તો પીએમ બરાબર અંડર રૂટ ફોર માઇનસ વન નો સ્ક્વેર પ્લસ વન માઇનસ ફોર નો સ્ક્વેર, ત્રણ ઓવર નવ, પાછા નવ એટલે રૂટ અઢાર, એટલે કેટલું થયું, થ્રી રૂટ ટુ. પચીસમું ઉદાહરણ જોઈએ. આપણે એવી કલ્પના કરીએ કે એક રેખા એક સાદા અરીસાની જેમ કામ કરતી હોય, તો બિંદુ વન ટુ નો રેખા એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ફોર ઇક્વલ ટુ ઝીરો ને સાપેક્ષ પ્રતિબિંબ શોધો. એક રેખા આપી છે આપણને, એ રેખાનું સમીકરણ છે એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ફોર ઇક્વલ ટુ ઝીરો. અક્ષોની જરૂર નથી, તમારી ટેક્સ્ટ બુકમાં અક્ષોની બધું કંઈ જરૂર નથી. બિંદુ વન ટુ, તમે ગમે ત્યાં બિંદુ વન ટુ મૂકી દો. રેખા છે એ સાદા અરીસાની જેમ વર્તે છે, એટલે શું થાય, સપોઝ અહીંયા બિંદુ છે વન ટુ, સાદા અરીસાના પ્રતિબિંબ વિશેની વાત તમે વિજ્ઞાનમાં ભણી ગયા. એક આ વસ્તુ અગત્યની, વસ્તુ અને પ્રતિબિંબ એ સામ સામે અને અરીસાથી સમાન અંતરે હોય, આવું ભણી ગયા ને. એટલે અહીંયા જે બિંદુ પી છે એનું તમને આ રેખારૂપી જે અરીસો છે એ અરીસામાં જે પ્રતિબિંબ દેખાય, માની કે આ આ બિંદુ પી છે અને આ બિંદુને આપણે સપોઝ ક્યુ કહીએ, તો પી ક્યુ અને એમ બિંદુ છે ને એના બે સરખા ભાગ કરે અહીંયા લાંબુ. તમને પી બિંદુના અહીંયા માપ્યા છે વન ટુ, તમારે ક્યુ બિંદુ એ શોધવાનું છે. એમ છે ને એ રેખાખંડ પી ક્યુનું મધ્ય બિંદુ થાય છે, એટલે પી એમ અંતર અને ક્યુ એમ અંતર સમાન છે. તમે સાદી આરસીના પ્રતિબિંબના જે ગુણધર્મો શીખા છો એનો ઉપયોગ કરવાનો થાય છે. તમારે શોધવાનું કયું બિંદુ છે, ક્યુ. ઇઝી છે સાવ, જો આનો ઢાળ મળે આપેલી રેખાનો, તો એના પરથી પી અને ક્યુમાંથી પસાર થતી રેખા પી ક્યુનો ઢાળ મળે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે દાખલામાં સમાંતર લંબની વાત આવે એટલે ઢાળનો ઉપયોગ થતો હોય, આપેલી રેખાના ઢાળ પરથી રેખા પી ક્યુનો ઢાળ મળે. રેખા પી ક્યુ પર એક બિંદુ આપેલું છે, તમે બિંદુ ઢાળના સમીકરણનો ઉપયોગ કરી લ્યો એટલે રેખા પી ક્યુનું સમીકરણ મળે, એને આપેલી રેખા સાથે ઉકેલી નાખો એટલે એમ બિંદુ મળે. હવે એમ છે એ રેખાખંડ પી ક્યુનું મધ્ય બિંદુ છે, તો ક્યુ બિંદુ મળી જ જાય ને. ટ્રાય કરીએ, ચાલો આપેલી રેખાનો ઢાળ સૂત્ર એ છે ને, માઇનસ એ પણ બી, એટલે શું થશે, વન બાય થ્રી. માટે તેને લંબ રેખા પી ક્યુ એને આપણે એમ કહી દઈએ, માઇનસ થ્રી તથા રેખા પી ક્યુ પરનું બિંદુ
એને આપણે એક્સ વન વાય વન કહી દઈએ. એ બિંદુ છે વન ટુ. હવે બિંદુ ઢાળ સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ, એની મદદથી આપણને રેખા PQ નું સમીકરણ મળી જશે, મેળવી લઈએ. ચાલો બિંદુ ઢાળ સમીકરણ પરથી રેખા PQ નું સમીકરણ y માઇનસ ટુ, ઢાળ કેટલો છે માઇનસ ત્રણ ઇન્ટુ એક્સ માઇનસ વન, વાય માઇનસ ટુ ઇક્વલ ટુ માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી, એટલે થ્રી એક્સ પ્લસ વાય માઇનસ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો. હવે એને આપેલી રેખા સાથે ઉકેલીએ, ચોકડી ગુણાકાર કરી લેશું. ચોકડી ગુણાકારની રીત તો તમે શીખી ગયા, હમણાં આપણે ઉદાહરણનો ઉપયોગ કર્યો. એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ફોર ઇક્વલ ટુ ઝીરો ઉકેલતા, ચાર એકુ ચાર માઇનસ પંદર માઇનસ નવ અને માઇનસ એક, માઇનસ અહીં માઇનસ ને અહીંયા માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, શું આવશે અગિયાર છે દસ, વાય બરાબર માઇનસ નિશાની ત્રણ ચોક બાર, માઇનસ માઇનસ પ્લસ પાંચ, એટલે ઈ થયું સત્તર ના છેદમાં દસ. તો બિંદુ એમ ના યામ અગિયાર છેદ દસ કોમા સત્તર છેદ દસ. હવે ક્યુ છે એના યામ આપણે થોડીક વાર એ બી ધારી લઈએ, બરાબર. ધારો કે બિંદુ ક્યુ ના યામ, બિંદુ ક્યુ ના યામ એ બી હોય તો એમ એ રેખાખંડ પી ક્યુ નું મધ્ય બિંદુ હોવાથી તમે મેળવેલું બિંદુ એ સાચું છે કે નહીં એ તમે અહીંયા કિંમત મૂકીને ચેક કરી શકો. અગિયાર માઇનસ એકાવન પ્લસ ચાલીસ, દસ લસા લઈને મેં વાત કર્યો. ઓકે, રેખાખંડ પી ક્યુ નું મધ્ય બિંદુ એ આપણે ગણશું, એટલે એ પ્લસ વન બાય ટુ બી પ્લસ વન બાય ટુ ઇક્વલ ટુ ઇલેવન બાય ટેન, સેવન્ટીન બાય ટેન. તો એ પ્લસ વન ઇક્વલ ટુ ઇલેવન બાય ફાઈવ અને બી પ્લસ વન ઇક્વલ ટુ સેવન્ટીન બાય ફાઈવ, બે ઉડાડી દીધા. અગિયાર છેદ પાંચ માંથી એક બાદ કરો, શું આવે છ છેદ પાંચ, અને અહીંયા બાર છેદ પાંચ. જુઓ તમારો જવાબ આવી ગયો ને,
નથી એવું. છ છેદ પાંચ, સાત છેદ પાંચ. અહીંયા બી હતા ને, ગડબડ કરી દીધી ને, તો એટલે 17 માંથી 10 ગયા ને. ઓકે, તો બિંદુ ક્યુ ના આયામ એટલે કે પી નું આપેલી રેખાને સાપેક્ષ પ્રતિબિંબ. ટેક્સ્ટબુકમાં થોડોક અન્ય રીતે ઉકેલ્યું છે, તમે જોજો એ સમજવાનો પ્રયત્ન કરજો. એટલે એ બાને તમને વાત સમજાય, અઘરું નથી, સહેલું છે. એને ઢાળનો ઉપયોગ કર્યો છે. ક્યુના આયામ આપણે છેલ્લે ધારે પેલા ધાર લીધા છે, રેખા પી ક્યુ નો ઢાળ અને આપેલી રેખાનો ઢાળ, એ બેનો ગુણાકાર માઇનસ વન, એટલે એ અને બી અથવા એને એચ કે લીધા છે ટેક્સ્ટબુકમાં, તો એને જોડતું એક સમીકરણ બને. અને પછી રેખાખંડ પી ક્યુ નું મધ્ય બિંદુ ગણો, આપણે જે ગણ્યું ને એ +1/2, B+2/2, તો એ આપેલી રેખા પર છે, બિંદુ એમ છે આપેલી રેખા પર છે, એ બીજું સમીકરણ થાય, એ બેને ઉકેલ નાખ્યા એટલે એચ કે મળી ગયા. એ રીત પણ સમજવાનો પ્રયત્ન કરજો, સહેલી છે, આવડશે. 26મું ઉદાહરણ, સાબિત કરો કે રેખાઓ y=m1x+c1, y=m2x+c2 અને x=0 વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ 100×100 છે. ઉદાહરણ નંબર 26. આપણે સીધી આકૃતિ કરીશું, y=m1x+c1 અને y=m2x+c2 જેનો ઢાળ m હોય અને y અંતખંડ c હોય એવી રેખાનું સમીકરણ y=mx+c. આવું આપણે શીખી ગયા, રેખાના જે પ્રચલિત સમીકરણોની યાદી બની એમાં આવી ગયું ને. તો એવી બે રેખાઓ yx ને છેદતી એવી રીતે પસાર થાય કે જેથી yx સાથે એ એક ત્રિકોણ બનાવે, x=0 છે ને એ yx નું સમીકરણ છે. એટલે સપોઝ એક રેખા આમ પસાર થઈ, બીજી એક રેખા એ આમ પસાર થઈ, તમે ગમે ત્યાં ગમે તે સમીકરણ ગોઠવી શકો, કારણ કે આપણને મૂલ્યો ખબર નથી. અહીંયા લખું છું y=m2x+c2 અને અહીંયા x=0, એટલે એક ત્રિકોણ બન્યો, ત્રિકોણ એ બી સી. બી અને સી ના આયામ મળી ગયા આપણને, થિયરી પરથી ખબર છે. આ જે રેખા છે એનો વાયંતકન સી વન છે એટલે એનું વાય એક્સ સાથેનું છેદ બિંદુ 0×c1. આ રેખા છે એનો વાયંતકન સી ટુ છે, તો અહીંયા 0×c2 એ બિંદુ શોધવું પડે. આપણે જે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ છીએ એ કયો ત્રિકોણ તમને ખબર પડી ગઈ? ત્રિકોણ ABC. જે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે ને એ ત્રિકોણ છે આ. હું એને જુદો પાડીને દર્શાવું. આ ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરવાની છે એટલે એ બિંદુના આયામ ઘટ્યા ને, તો એ વાત પણ સહેલી છે. તમને જો આકૃતિ, એ બિંદુ છે એ આ બે રેખાઓનું છેદ બિંદુ છે, એટલે એ બે સમીકરણ ઉકેલી નાખીએ તો આપણને બિંદુ એ ના આયામ મળી જાય. અને પછી ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગણવા માટે તમારી પાસે 10મા ધોરણનું સૂત્ર છે અને 11મા ધોરણમાં તમે નિશ્ચાયકવાળું સૂત્ર પણ આપ્યું છે, તમે ગમે તેનો ઉપયોગ કરી શકો. એટલે હવે છે ને એ બે સમીકરણો આપણે ઉકેલીશું. અહીંયા ગણતરી કરીએ છીએ, સમીકરણને ગોઠવી લઈએ, m1x - y + c1=0. એક બાજુ બધા ફરી લીધા એમ, m2x - y + c2=0 ઉકેલતા. બી અને સી ના યામની સ્પષ્ટતા કરી લેવી છે, કરી લઈએ.
અહીં બીના યા 07 તથા સી ના યા 0C2 એ થિયરીમાં જ આવી જાય છે, એટલે આપણે એના વિશે કંઈ સ્પષ્ટ બહુ ના કરીએ તો ચાલે. પાછી ચોકડી ગુણાકારની રીત કરું છું. હાલો આ ગુણાકાર કેટલો? માઇનસ સી ટુ, માઇનસ માઇનસ પ્લસ સી વન, છેદમાં માઇનસ એમ વન પ્લસ એમ ટુ. નિશાની ફેરવી નાખીએ ને બેયની, સી વન માઇનસ સી ટુ છેદમાં, તો છેદમાં હા નિશાની ફેરવવી છે એમ કીધું ને આપણે, આપણે એમ વન માઇનસ એમ ટુ રાખીએ. તમારે સાબિત શું કરવાનું છે એ પ્રમાણે ગોઠવીએ, એમ વન માઇનસ એમ ટુ. તો છેદમાં જ માત્ર પદ ફેરવવાનું છે, એટલે અંશમાં માઇનસ વન થી ગુણવા પડશે, એટલે સી ટુ માઇનસ સી વન છેદમાં. એનાથી કાંઈ ફેર નથી પડવાનો. શું કામે? સાબિત કરવાનું પદ છે ને એમાં અંશમાં વર્ગ છે, વર્ગ એટલે અંદરના પદ ફેરવી નાખો તો હાલે, અને છેદમાં માનાંક છે હાલે. સરસ, ચાલો વાય બરાબર માઇનસ એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન છેદમાં માઇનસ એમ વન પ્લસ એમ ટુ. આ માઇનસ નિશાનીથી છેદમાં ગુણી નાખીએ, એટલે બે જગ્યાએ છેદ સરખો થઈ જાય ને, એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ. તો બિંદુ એ ના યામ મળી ગયા, બિંદુ એ ના યામ એ થશે સી ટુ માઇનસ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ કોમા એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગણવા માટેનો નિશ્ચાયક D, હું નિશ્ચાયકથી ગણું છું, તમારે દસમા ધોરણના સૂત્રથી ગણવું હોય તો પણ ગણી શકો. જીરો સી વન વન, જીરો સી ટુ વન. આ બિંદુના યામ થોડાક મોટા છે, એટલે આપણે અહીંયા કંઈ ભૂલ કરી છે એવું નહીં, પણ થોડું વ્યવસ્થિત રહીએ એટલે આને થોડાક દૂર રાખશો એમ. યામ નીચે લખી નાખું પેલા, એક્સ યામ સી ટુ માઇનસ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ સી વન સી ટુ એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ વન વન વન. એનું વિસ્તરણ છે ને એ આપણે વાત થઈ છે ને, ગમે તે હારથી અથવા ગમે તે સ્તંભથી તમે વિસ્તરણ કરી શકો. પેલા સ્તંભમાં નિશાની પ્લસ માઇનસ પ્લસ, તો આપણે એનું વિસ્તરણ પેલા સ્તંભથી લખશું, બે શૂન્ય છે ને એનો લાભ મળી જાય ને, એટલે સી ટુ માઇનસ સી વન છેદમાં એમ વન માઇનસ એમ ટુ ગુણ્યા સી વન માઇનસ સી ટુ. આ સ્તંભ હાર ગયા, સી વન માઇનસ સી ટુ. હવે વર્ક કરો, પછી ક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. છેદમાં એમ વન માઇનસ એમ ટુ થઈ ગયું, માનાંકમાં લઈ અને વનાંકથી ગુણી નાખો તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વન હાફ માનાંક બી વન હાફ સી વન માઇનસ સી ટુ નો સ્ક્વેર છે ને એને માનમાં લખવાની જરૂર નથી. શું કામે? એ ઋણ ન હોય, વર્ગ છે ને, પણ એમ વન માઇનસ એમ ટુ એને માનમાં લખવું પડે, કારણ કે એમ વન અને એમ ટુ અજ્ઞાત કિંમતો છે, તો એનો તફાવત ઋણ હોય એવું બને ને. ઓકે, થઈ ગયું સાબિત? યસ.
આમ ટુ છેદમાં હિબે એક જ કહેવાય. હવે આગળ વધા મૂકો કે બેને છેદમાં બતાવો, એ બે અલગ ના કહેવાય. એના પછીનો દાખલો 27મો. ઉદાહરણ 27, જે રેખા દ્વારા રેખાઓ 5x-y+4=0 અને 3x+4y-4=0 ની વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ 15 હોય તે રેખાનું સમીકરણ મેળવો. બે રેખાઓ આપી છે, એ બે રેખાઓ છેદક રેખાઓ છે, એ કેમ ખબર પડે? હાવ હેલું છે, એક્સ અને વાયના સહગુણકો, બંનેના એક્સ અને વાયના સહગુણકો કાં સમાન હોય. એટલે પેલી રેખામાં એક્સનો સહગુણક 5 છે તો બીજી રેખામાં એક્સનો સહગુણક 5 હોય, પેલી રેખામાં એક્સનો સહગુણક -1 છે તો બીજી બીજા સમીકરણમાં પણ વાયનો સહગુણક કેટલો? -1. અથવા ગુણાંકમાં હોય, અથવા ગુણાંકમાં હોય તો ઢાળ સમાન થાય તો રેખાઓ છેદે નહીં, સમાન ઢાળવાળી રેખાઓ છેદે નહીં. તમે જુઓ પહેલી રેખાનો ઢાળ 5 છે, ઢાળ ગણતા આવડી ગયો હોય ને, અને બીજી રેખાનો ઢાળ કેટલો છે? -3/4. અસમાન તો એ રેખાઓ છેદતી હોય. આકૃતિ કરીએ એ વાતને સમજવા માટે તમારી ટેક્સ્ટબુકમાં અક્ષોને સાપેક્ષ આખી વાત કરી છે, એવી જરૂર નથી, એ ઉલટાનું તમે ગૂંચવાડામાં પડશો. અક્ષો વગર એમને એમ દોરો, એ સહેલું થશે, સમજવું સહેલું થશે, અને આકૃતિ સ્પષ્ટ હોય ને તો ગણવું સહેલું થાય. એટલે આકૃતિ પરથી કાંઈ મળતું નથી, પણ આકૃતિ પરથી સમજ ઘણી મળે શું કરવું, હવે પછી શું કરવું એની સમજ મળે. એ બે સમીકરણો છે ને એ લખી લઈએ આપણે. એક રેખાનું સમીકરણ તમે ગમે તે સમીકરણ ઈચ્છા પડે ત્યાં ગોઠવી શકો, કોઈ ચોક્કસ પસંદગી નથી. આ એક રેખા અને બીજી રેખા 3x+4y-4=0. જે રેખા દ્વારા આ બંને રેખાઓની વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ 15, એક રેખા છે ને એ આ બેને છેદથી પસાર થાય છે. જો આ રીતે અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે. જે રેખા દ્વારા એટલે રેખા AB દ્વારા આપેલ રેખાઓ વચ્ચે બનતા રેખાખંડ એટલે રેખાખંડ AB નું મધ્ય બિંદુ 15 હોય, આ જે રેખાખંડ AB આપણે આકૃતિમાં બતાવ્યો ને એનું મધ્ય બિંદુ, એટલે સપોઝ બિંદુ P એ યામ આપ્યા છે 15. આટલું આપ્યું છે. રેખાનું સમીકરણ મેળવો. કઈ રેખા? રેખા AB નું મેળવીએ. ચાલો એ બિંદુના યામ છે ને એ આપણે AB ધારી લઈએ. હવે સમજીએ શું કરવું પડશે. અહીંયા ઢાળની વાત નહીં ચાલે, કારણ કે પરસ્પર સમાંતર કે લંબ કે એવો કોઈ કન્સેપ્ટ નથી. એક બિંદુ રેખા પર છે 15, બીજું બિંદુ ગોતવું પડશે. બિંદુ સાથે કાં ઢાળ હોય અને કાં બીજું બિંદુ હોય, રેખાનું સમીકરણ મેળવવાનું હોય, કાં બે બિંદુમાંથી અથવા એક બિંદુ અને એનો ઢાળ, કાં એ બિંદુના યામ મળે ને કાં બીના યામ મળે તો આપણું કામ થઈ જાય. બે ના મળે તો વાંધો નથી, વેલે ગુટ તો ત્રણ બિંદુ છે, પણ આપણને ત્રણની જરૂર નથી. હવે શું કરશું એ સમજીએ. આ બિંદુ એ બી છે, એ બિંદુ એ આ રેખા પર છે, એટલે સમીકરણનું સમાધાન કરે, એટલે 3a+4b-4=0 એક સમીકરણ મળી ગયું. પી છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. હમણાં પેલો પ્રતિબિંબ વાળો દાખલો ગણ્યો ને, તો એની જેમ આપણને અહીંયા બી બિંદુના યામ મળી જાય. પી રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, એ અને પી ના યામ ખબર છે એટલે બી ના યામ મળી જાય. એમાં પાછા એ અને બી તો આવશે. જો એ બિંદુ આ રેખા પર છે તો એના યામ એના સમીકરણનું સમાધાન કરે, પાછું એ અને બી ને જોડતું બીજું સમીકરણ ઉકેલી નાખો, એ અને બી મળી જાય તો એ બિંદુ મળી જાય, બી બિંદુ મળી જાય.
પછી બી ગોતવાના બેસાય, એક બિંદુ તો 1.5 છે, એ બિંદુના યામ મળી જાય પછી બીના યામ ગોતવાના બેસાય. પણ સમીકરણ માટે બીના યામ મેળવવા જરૂરી છે, એ અને બીના સ્વરૂપમાં, ચોક્કસ કિંમતની જરૂર નથી. ચાલો આપણે જે રીતે વાત કરતા હતા એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરશું. ધારો કે એના યામ એબી છે, જે રેખા 3x પ્લસ 4y માઇનસ 4 ઇક્વલ ટુ 0 પર હોવાથી, તો 3a પ્લસ 4b માઇનસ 4 ઇક્વલ ટુ 0 એક સમીકરણ. બીના યામ થોડીક વાર ટેમ્પરરી ધારી લઈએ, જો બીના યામ શું ધારું, એમએન ધારી લઉં છું, એમએન હોય તો રેખાખંડ એબી નું મધ્ય બિંદુ પી હોવાથી આપણે એ બિંદુના યામ પરથી બી બિંદુના યામ ગોતવા છે. ટૂંકમાં એમ અને એનની કિંમત છે ને એ અને બીના સ્વરૂપમાં જ લઈ આવી છે. પણ આના બરાબર 1.5 આપેલું બિંદુ, તો એ પ્લસ એમ ઇક્વલ ટુ 2 અને બી પ્લસ એન ઇક્વલ ટુ 10. તો એમ ઇક્વલ ટુ 2 માઇનસ એ, એન ઇક્વલ ટુ 10 માઇનસ બી. તમે એ મૂકીને પછી આમ જુઓ, જે બેનો સરવાળો કરો, એક સેમનો સરવાળો એટલે બે થાય ને, એને બે વડે ભાગો એટલે એક થઈ ગયા. વાયમનો સરવાળો કરો, એ અને બીના વાયમનો સરવાળો 10, એને ભાગ્યા 2 5 થઈ ગયું. તો બીના યામ એ અને બીના સ્વરૂપમાં મળ્યા, સ્મોલ એ અને સ્મોલ બીના સ્વરૂપમાં 2 માઇનસ એ 2 માઇનસ બી છે. પણ એ જે બિંદુ છે બી, રેખા 5x માઇનસ y પ્લસ 4 ઇક્વલ ટુ 0 પર હોવાથી, ચલો x ની જગ્યાએ મૂકશું 2 માઇનસ એ, 5 ઇન્ટુ 2 માઇનસ એ માઇનસ y ની જગ્યાએ, સોરી 10 માઇનસ b અને પ્લસ 4 ઇક્વલ ટુ 0 ગુણીએ 10 માઇનસ 5 એ માઇનસ 10 પ્લસ બી પ્લસ 4 ઇક્વલ ટુ 0 એટલે માઇનસ 5 એ પ્લસ બી પ્લસ 4 ઇક્વલ ટુ 0. 10 અને માઇનસ 10 તો ઉડી ગયા ને, નિશાની ફેરવી નાખીએ એટલે સમીકરણ થશે 5 એ માઇનસ બી માઇનસ 4 ઇક્વલ ટુ 0. એને નંબર આપીએ 2. હવે 1 અને 2 ઉકેલશું એટલે કોણ મળશે, એ બિંદુ. આપણે પછી બી નથી ગોતવું, પી બિંદુ તો હતું જ ને આપણી પાસે. 3a પ્લસ 4b માઇનસ 4 ઇક્વલ ટુ 0, 5a માઇનસ બી માઇનસ 4 ઇક્વલ ટુ 0 ઉકેલતા ચોકડીઓ માઇનસ 16 માઇનસ 4 છેદમાં માઇનસ 3 માઇનસ 20, એટલે બધું માઇનસ એટલે પ્લસ થઈ ગયું ને, 16 ને 4 20 અને 20 ને 3 23. જબીના યામ માઇનસ નિશાની માઇનસ 12 માઇનસ માઇનસ પ્લસ 20 છેદ 2 નો સરખો એટલે 8 ના છેદમાં 23. તો એના યામ વીસ છે 23, 8 છે 23. ટેલી કરી લેવું છે, હાલું કરી લઈએ. 20 છે 23 અને આપણે 8 છે 23 આવ્યું છે અને 26 છે 23 આવ્યું છે. આલ્ફા 2
20-23 अल्फा 2 અને આલ્ફા 1 ઠીક આલ્ફા 1 ગણ્યા છે ભાઈ 20-23 છે 15 અને પછી આલ્ફા 1 બીટા 1 માંથી પસાર થતી રેખા ગોતી લીધી છે આલ્ફા 1 બીટા 1 એટલે 26-23 એનીવે ચાલો તો આપણે જોઈએ તો ખરા આપણો નીનો અત્યારે મેળ નથી આવતો પછી જોઈ લઈએ હવે બી બિંદુના યામ ગોતવાની જરૂર નથી તમે એ અને પી ના યામનો ઉપયોગ કરીને રેખા એપી નું સમીકરણ ગોતી શકો આપણે લખશું એટલે ખ્યાલ આવે વન ફાઈવ અને વીસ છે 23 8 છે 23 માંથી પસાર થતી રેખા એબી નું સમીકરણ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનો ઉપયોગ કરવો હોય તો એ છૂટ અને નિશ્ચાયક વાળું ગણવું હોય તો એ છૂટ 1 5 1 20-23 8-23 1 એમાં સાદુરૂપ કરવું પડે આમાં કરવું પડે 5 - 8-23 માઇનસ વાય 1 - 20-23 અને પ્લસ 1 8-23 માઇનસ 20-23 બરાબર 0 બધે છે ને 23 થી ગુણ નાખીએ હેલું પડે ને 5 - 3 - 15 1 - 5 - 10 - 11 115 - 8 23 માંથી 20 ગયા 3 8 - 20 એટલે -12 એટલે 107 એક્સ માઇનસ 3 વાય માઇનસ 12 ઇક્વલ ટુ 0 હવે આન્સર જુઓ વચ્ચે નહોતો મેળવતો આપણી એની ગોઠવણ જુદી હતી એને 92 આવે છે 17x માઇનસ 3 એ બધું બરાબર છે પણ હા આપણી આપણે નહીં મેં શું ભૂલ કરી ખબર છે અહીંયા 5 સાથે ગુણવા પડે ને એટલે 20-23 નહીં પણ 100/23 એટલે અહીંયા આવે -92 એટલે અહીંયા -92 છેલ્લે એક નાનકડો ભૂલાઈ ગયો થઈ ગયો એટલે એમાં અક્ષોની જરૂર નથી પણ બીજું ખાસ કહેવાનું શું છે કે આ પ્રકારના દાખલામાં થોડું કોન્સન્ટ્રેશન રાખજો ઉદાહરણ 28 રેખાઓ 3x - 2y = 5 અને 3x + 2y = 5 થી સમાન અંતર આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો આપેલી બંને રેખાઓથી સમાન અંતરે આવેલ બિંદુ ધારો કે રેખાઓનું સમીકરણ લખી લો પણ હું સમીકરણ છે ને અચળ પદ ડાબી બાજુ લઈ આવીને લખીશ કારણ કે અંતર ગણવાનું હોય ને ત્યારે અચળ પદ ડાબી બાજુ જોઈએ અને બીજું 3x + 2y - 5 = 0 થી સમાન અંતરે આવેલું બિંદુ એ બી છે બિંદુ એ બી નું આ રેખાથી અંતર અને બિંદુ એ બી નું આ રેખાથી અંતર બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર સૂત્ર યાદ કરો પી બરાબર માનાંકમાં
ax1 plus by1 plus c છેદમાં root a square plus b square. એટલે આ રેખા હું આ બિંદુથી લંબાંતર ગણવાનું હોય ને તો આ જે બહુપદી છે ને ડાબી બાજુ એમાં x ના બદલે a ટૂંકમાં બિંદુનો યામ x યામ અને y ના બદલે b મૂકી દેવાના માનાંક અંશમાં માનાંક ax1 plus by1 plus c એટલે બહુપદી જે છે ax plus by plus c માં x ના બદલે x1 y ના બદલે y1 અને છેદમાં રૂટમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ તો માનાંકમાં 3a માઇનસ 2b માઇનસ 5 એના છેદમાં રૂટમાં 3 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ બિલકુલ એની જેમ આ રેખા અને બિંદુ AB એમની વચ્ચેનું લંબ અંતર તો માનાંકમાં 3a પ્લસ 2b માઇનસ 5 એના છેદમાં રૂટમાં 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બંનેના છેદ સરખા છે ઉડી જશે એટલે માનાંક 3a માઇનસ 2b માઇનસ 5 બરાબર માનાંક 3a પ્લસ 2b માઇનસ 5 માન દૂર કરીએ બંનેનું માન દૂર કરીએ એટલે પ્લસ માઇનસ નિશાની આવે ને બે સમીકરણ બને a minus 2b minus 5 equal to 3a plus 2b minus 5 અથવા 3a minus 2b minus 5 બરાબર સામે જમણી બાજુ છે નિશાની ફેરવી નાખું છું એટલે માઇનસ થી ગુણીને લખીએ છીએ આપણે તો અહીંયા શું થશે 3a અને માઇનસ 5 ઉડી ગયા 4b ઇક્વલ ટુ 0 અથવા અહીંયા શું થયું માઇનસ 2b ઉડી ગયા લખું છે બેમાં શું મળ્યું પછી એક એક સ્ટેપ વધારે દઉં છું તમને સમજવામાં ગડબડ ના થાય એટલે પહેલું સમીકરણ છે ને એમાં આવું વધશે માઇનસ 2b ઇક્વલ ટુ 2b અને અથવા કરીને બીજું સમીકરણ છે ને એમાં આ પ્રમાણે પદ વધશે 3a માઇનસ 5 ઇક્વલ ટુ માઇનસ 3a પ્લસ 5 હવે એક બાજુ લઈ લઈએ તો 4b ઇક્વલ ટુ 0 અથવા 6a ઇક્વલ ટુ 10 તો b ઇક્વલ ટુ 0 અથવા 10 બાય 6 એટલે 5 બાય 3 b ઇક્વલ ટુ 0 આપણે થોડી વાત સમજીએ આપેલી બંને રેખાઓથી સમાન અંતરે આવેલ હોય એવું એક બિંદુ નથી એવા તો અસંખ્ય બિંદુઓ છે એ તમામ વતી આપણે એ બી ધાર્યા હતા તો એ તમામ બિંદુઓનો વાય આમ 0 એટલે વ્યાપક રીતે વાય બરાબર 0 અને એ તમામ બિંદુઓનો એક્સ આમ અચળ 5 બાય 3 વ્યાપક રીતે x ઇક્વલ ટુ 5 બાય 3 પણ એ તો બે રેખાઓ થઈ ને y બરાબર 0 એટલે કોણ x અક્ષ અને x ઇક્વલ ટુ 5 બાય 3 એટલે એક શિરોલંબ રેખા તો આપણો પ્રશ્ન શું હતો એક રેખા છે એમ બતાવો એ સમીકરણ એક રેખા છે એમ બતાવો થઈ ગયું ને અથવા તમે અહીંયાથી પણ ગોઠવીને લખી શકત ને એ થયું ને આમ તો તમે રેખાનું સમીકરણ ગોઠવવા જશો ને આપણે સમીકરણ ગોઠવીએ કેમ એક્સ વાળું પદ વાય વાળું પદ અચળ પદ અહીંયા કેમ ગોઠવવું પડે એ વાળું પદ બી વાળું પદ અચળ પદ તો એ જ કર્યું છે આપણે એટલે માની લ્યો કે એક્સ અને વાય હોત એ અને બી ની જગ્યાએ તો તમારા જવાબમાં શું આવ્યું હોત વાય બરાબર 0 અને એક્સ ઇક્વલ ટુ 5 બાય 3 જુઓ જે છે ને વાય બરાબર 0 અથવા એક્સ ઇક્વલ ટુ 5 બાય 3 સમીકરણ રેખાના છે
તો વ્યાપક રીતે y બરાબર 0 અથવા x ઇક્વલ ટુ 5/3 જે અનુક્રમે x અક્ષ એટલે એક સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા દર્શાવે છે. શિરોલંબ ના લખો અને વાય અક્ષ સમાંતર રેખા દર્શાવે છે એવું કયો તો પણ ચાલે. એટલે અહીંયા આપણા ઉદાહરણની વાત પૂરી થઈ, પ્રકીર્ણ ઉદાહરણની. બરાબર, એક જ મિનિટ. એટલે આપણું કામ આપણે અહીંયા અટકાવીએ, પાછા મળશું ત્યારે. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 10 એ ગણવાનું છે. હવે તમને પીડીએફ મોકલાવીશ. કઈ? આ રેખા વિશેની, પણ એ થોડી મોટી હશે હો, કારણ કે જાજુ કામ કર્યું ને આપણે. અને રેખાના સમીકરણોનો તો ખાસ અભ્યાસ કરજો, એ થોડી અઘરી બાબત છે. કોમ્પિટિટિવના લેવલે તમારે રેખાના વિવિધ સમીકરણો એનાથી પરિચિત રહેવું પડશે. એટલે હવે તમે પહેલાં આગળની પીડીએફ પૂરી કરી લીધી હશે ને, ના કરી હોય તો હજી એકાદ દિવસમાં બે દિવસમાં કરી નાખજો. ઓકે.